બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. જોકે સરકારે રાહત પેકેજ જાહેર કરાતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી, પરંતુ જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકારે સહાય આપવામાં વાલાદવાલાની નીતિ રાખી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ તંત્રમાં ફરિયાદ કરી છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને પગલે વ્યાપક નુકસાન થયું છે, જેમાં સતત એક મહિના સુધી વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અને ખાસ કરીને સુઈગામ અને વાવ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો તૈયાર થયેલો પાક નષ્ટ થઈ ગયો છે. તો વળી ખેડૂતોએ દિવસે રાતે કાળી મજૂરી કરી તૈયાર થયેલા પાકમાં કમોસમી માવઠું થતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હતો. જોકે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થતા સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વિસ્તારના ખેડૂતોને તેમની સાથે અન્યાય થયો હોવાના સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં સુઈગામ તાલુકાના 42 ગામોમાંથી 8 ગામના ખેડૂતોને 6800 રૂપિયા લેખે સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના ગામના ખેડૂતોને 4000 રૂપિયા લેખે સહાય આપવાની જાહેરાત કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે સુઈ ગામમાં તમામ જગ્યાએ કમોસમી વરસાદને પગલે એક સરખું નુકસાન થયું છે, તો પછી સરકાર ખેડૂતો સાથે અન્યાય શા માટે કરી રહી છે? ખેડૂતોએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભાજપ આગેવાનના ગામમાં જ સરકાર વધુ સહાય ચૂકવી રહી છે, જ્યારે અન્ય ગામોમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. આજ રોજ પ્રાંત સાહેબ અને મોહમ્મદદાર સાહેબને અમે આવેદન પત્ર આપવા આવ્યા હતા. ચોમાસાના જે વરસાદના નુકસાનના લીધે જે અમારા ગામના તમામ ખેડૂતોને નુકસાન પામેલું છે, જે પૂરતું વળતર અમને મળેલું નથી, અને અમારા ગામમાં 4000 લેખે સરકારે સહાય ચૂકવવાની નક્કી કરી છે, જે અમને અનુકૂળ નથી. અમારા ગામની અંદર નુકસાન વધારે થયેલું છે, અને 14-15 તારીખનો જે વરસાદ થયેલો છે એમાં અમારા ગામની અંદર વધારે નુકસાન થયું છે. અમારા ગામની અંદર યંત્ર ગોઠવેલા છે જે બિલકુલ બંધ હતા અને છે જ નહીં, તો શું સાબિતી થઈ કે સાહેબ વરસાદ ડુંગળા ઓછો થયો છે? વરસાદ અમારે ડુંગળા વધારે થયો છે, નુકસાન તમામ વધારે થયું છે. જીરાના વાવેતર પણ થયેલા હતા, જે નુકસાન પામ્યા છે, ફરીથી ખેડૂતોને કરવા પડ્યા છે જીરાના વાવેતર. બસ હશે આવું બધું અમારા ગામની અંદર નુકસાન હતું, છતાં 8 ગામડા સોઈ ગામના છે, એમને કેમ 6800 લેખે સહાય ચૂકવવાની નક્કી કરીને અમારા ગામની અંદર 4000 લેખે નક્કી કરવામાં આવી, એનું કારણ શું સાહેબ દર્શાવશે? આજ રોજ અમે પ્રાંત સાહેબને આવેદન પત્ર આપેલ, જે ખેડૂતની સહાય બાબતમાં અમારા ગામોને અન્યાય થયેલ છે, અમારે પુષ્કળમાં નુકસાન થયેલ છે, અને વરસાદે અતિ ભારે નુકસાન કરેલ હતું, અને 8 સોયગામ તાલુકાના 8 ગામોને 6800ની સહાયમાં લીધેલા હતા, એટલે કે 13600માં, અને અમારા ગામડામાં ખૂબ જ નુકસાન થયેલ છે, તો અમને ખાતા દીઠ 4000 આપવાની સરકારશ્રીએ વાત કરેલ છે, અને અમારા ગામમાં જે યંત્રો મૂકેલા છે એ તો વર્ષોથી બંધ પડેલા છે, તો સરકારને કઈ રીતે આંકડા મળ્યા આ ગામના કે ભાઈ આટલા ટકા વરસાદ થયેલ છે, તો સરકાર શ્રી કેવી રીતે નક્કી કરી શકે કે આટલી સહાય આપવામાં આવશે? આ મામલે વાવના ધારાસભ્ય ગનીબેન ઠાકોરે પણ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે કિન્નાખોરી રાખી રહી છે, અને જો સરહદી વિસ્તારના ખેડૂતોને નુકસાનનું પૂરેપૂરું વળતર ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દે રજૂઆત કરશે, અને તેમ છતાં પણ જો સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા પણ ખચકાશે નહીં, તેમ જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી દ્વારા વારંવાર આંદોલન કરી રાજ્યપાલને મળી વિરોધ કરી અને ખેડૂતોના હિતમાં પ્રેશરના કારણે પેકેજ જાહેર કરાવ્યું, પેકેજ જાહેર કર્યા પછી પણ વાલાદવલાની નીતિ રાખી બનાસકાંઠાની અંદર સૌથી વધારે નુકસાન યા છેવાડાના તાલુકાઓમાં છે. વાવ, બાભર, સોયગામ, થરા, દિયોદર, કાંકરેજ, રાધનપુર, સાતલપુર આ તાલુકાઓની અંદર વ્યાપક પ્રમાણમાં ચોમાસામાં વધુ વરસાદના કારણે નુકસાન થયેલું. કોઈક ને કોઈક વાલાદવલાની નીતિ રાખીને હું માનું છું ત્યાં સુધી વાવ તાલુકાને સંપૂર્ણ રીતે લીધેલો છે, સોયગામ તાલુકાના માત્ર 8 જ ગામ. તો 8 ગામ કઈ રીતે આવી શકે? આવી શકે તો સંપૂર્ણ તાલુકો આવી શકે. બાભર તાલુકાના સનેસડા, વજાપુર, ચાતરા, મેશપુરા આ ગામોની અંદર કમોસમી વરસાદ કરા પડ્યા, માવઠાના કારણે મોટું નુકસાન થયું, તો એ ગામોને પણ એની અંદર આવરી લીધેલા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કમસે કમ ખેડૂત ઉપર જે કાંઈ એમની રેમ નજર રાખવાને બદલે કિનાખોરી રાખે છે, એ કિનાખોરી ન રાખીને આવનાર સમયની અંદર જે ખેડૂતોને અન્યાય થયો છે એ ખેડૂતોને પૂરેપૂરા ત્રણેય તાલુકાના આજુબાજુના તમામ તાલુકાને જે રીતે બીજા તાલુકાઓને 13000 પ્રમાણે ચૂકવણો કરવામાં આવે છે, એ જ રીતે આ તાલુકાઓને પણ 13000 ચૂકવણો કરવામાં આવે, અને આ રીતે ચૂકવણો કરવામાં નહીં આવે તો આવનાર વિધાનસભા
નવ દસ ને અગિયાર જે વિધાનસભાનું સત્ર છે એ સત્રની અંદર અમે આ તાલુકાના ખેડૂતો માટે કરીને લડશું અને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરીશું. ક્યાંક ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશું તો ક્યાંક એમના માટે કરીને જે કાંઈ કરવું પડે એ કરીને પણ ખેડૂતોને ન્યાય મળે એવા પ્રયત્નો અમારા પૂરેપૂરા રહેશે. ખેડૂતો પણ આક્રોશમાં છે, ગઈકાલે પણ આવેદનપત્ર આપેલું. એક બાજુ ખેડૂતો પોતાનો ન્યાય માગી રહ્યા છે, એક બાજુ બિન સચિવાલયની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ન્યાય માગી રહ્યા છે. ઘણી બધી સરકાર સામેની માંગો ઉઠી છે ત્યારે સરકાર જે તે ડિપાર્ટમેન્ટ પ્રમાણે પોતાનું સંતોષકારક કામ કરે એ હવે ગુજરાતની જનતા એમની પાસે અપેક્ષા રાખે છે. અને વિરોધ પક્ષ તરીકે અમારી જે કંઈ ભૂમિકા અદા કરવાની હોય એ તમામ ક્ષેત્રોની અંદર ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, અન્ય જે કંઈ ડિપાર્ટમેન્ટોની અંદર આજે વારંવાર મહિલાઓ દીકરીઓ ક્યાંક ને ક્યાંક બળાત્કારની ભોગ બની રહી છે, આ બધા જ ક્ષેત્રોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો લોકોના હિતમાં અમે ઉઠાવી અને લોકોને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરીશું. બનાસકાંઠામાં ખાસ કરીને સરહદી વિસ્તારમાં ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી નુકસાન વેઠતા આવ્યા છે. પછી ચાહે તે તીડનો આતંક હોય, અતિવૃષ્ટિ હોય, તો ઈયળનો ઉપદ્રવ હોય કે પછી હોય કમોસમી વરસાદ, બનાસકાંઠાના ખેડૂતોને તો નુકસાન જ ભાગે આવ્યું છે. ત્યારે સરકાર ખેડૂતોની વેદના સાંભળી પૂરતી સહાય આપે તે વધુ ઇચ્છનીય છે. જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.